हेलो एवरीवन, धोरण 4 ની અંદર વિષય હિન્દી પાઠ નંબર 7, પાઠનું નામ છે ઝૂલા. એક કાવ્ય આપેલી છે ઝૂલા નામની. જુઓ હવે શું કહે છે. અમ્મા આજ લગા દે ઝૂલા, ઇસ ઝૂલે પર મેં ઝૂલુંગા, ઇન પર ચઢકર ઉપર બઢકર આસમાન કો મેં છૂલુંગા. તો શું કહે છે. અમ્મા આજ લગા દે ઝૂલા, એટલે કે અમ્મા એટલે કે મમ્મી. એક છોકરો છે, એની માતાને કહે છે, એના મમ્મીને કહે છે કે અમ્મા આજે તું, આજ એટલે કે આજે, આજે તું મને ઝૂલો લગાવી આપ. ઝૂલા એટલે કે હિંચકો અથવા તો હિંડોળો. એક છોકરો છે, એના મમ્મીને કહે છે કે મમ્મી આજે તું મને એક હિંચકો બાંધી આપ. ઈસ ઝૂલે પર મેં ઝૂલુંગા, તું કહે છે કે જે મને હિંચકો બનાવીને તું આપીશ એના ઉપર હું હિંચકીશ અથવા તો ઝૂલીશ. ઈસ પર ચઢકર ઉપર બઢકર, શું કહે છે કે હિંચકા ઉપર ચડીને એટલે કે એના ઉપર બેસીને અને હું ઉપર ચડવા માંગુ છું. આસમાન કો મેં છૂલુંગા, શું કહે છે કે તું મને એક હિંચકો લગાવીને આપ, એના ઉપર હું બેસીશ અને હું આસમાન એટલે કે હું આકાશને છૂલુંગા, એટલે કે એને અડવા માંગુ છું, હું આકાશને અડી લઈશ. હવે એના પછી ઝૂલા ઝૂલ રહી હે ડાલી, ઝૂલ રહા હે પત્તા પત્તા, ઇસ ઝૂલે પર બડા મઝા હે, ચલ દિલ્હી લે ચલ કલકત્તા. હવે જે બીજું આપેલું છે એમાં કહે છે કે ઝૂલા ઝૂલ રહી હે ડાલી, તું મને એક જાળવા, એ જે છોકરો છે બરાબર એના મમ્મીને કહે છે કે તું મને એક હિંચકો લગાવી ના, અને હિંચકો છે એક ઝાડ છે એમાં બાંધેલો છે બરાબર, તમને ચિત્રમાં બતાવીશ બરાબર. તો ઝાડ ઉપર જે ડાળી છે બરાબર એ પણ મારી સાથે ઝૂલે છે, જે હિંચકો છે હું હિંચકા સાથે ઝૂલું છું, મારી સાથે પત્તે પત્તા એટલે કે પાના પણ ઝૂલે છે, એટલે કે જે ઝાડ છે એની ડાળી અને પાંદડા છે એ પણ મારી સાથે હલે છે અને ઝૂલે છે. ઈ ઝૂલો પર બડા મઝા હે, શું કહે છે કે આ હિંડોળો જે છે, જે હિંચકો છે એમાં ખૂબ મજા છે. ચલ દિલ્હી લે ચલ કલકત્તા, શું કહે છે કે મને ઝૂલા પર બેસી, મને હિંચકા પર બેસી કલકત્તા એટલે કે કોલકાતા અને દિલ્હી જવું છે બરાબર. એટલે ઝૂલા પર બેસી અને એના મમ્મીને કહે છે કે હું દિલ્હી અને કોલકાતા જઈશ. હવે જુઓ, ઝૂલ રહી હે નીચે કી ધરતી, ઉડ ચલ ઉડ ચલ, ઉડ ચલ ઉડ ચલ, બરસ રહા હે રિમઝિમ રિમઝિમ, ઉડકર મેં લટુ ઉડકર મેં લૂટુ ડલ બાદલ. તો હવે કહે છે કે હું જે ઝૂલો છે, હું ઝૂલા પર ઝૂલું છું, મારી સાથે પાંદડા ઝૂલે છે, દાડી ઝૂલે છે અને જે હું ઝૂલું છું એની સાથે ધરતી પણ ઝૂલે છે બરાબર. ઉડચલ ઉડચલ એટલે કે ચાલો આપણે ઉડીએ ઉડીએ બરાબર, એટલે એવું બોલે છે. બરસ રહા હે રિમઝિમ રિમઝિમ, પછી કહે છે કે બરસ રહા હે રિમઝિમ રિમઝિમ, વરસાદ નું કહે છે કે વરસાદ છે એ પણ રિમઝિમ રિમઝિમ કરતો વરસે છે. ઉડકર મેં લુંગા ડલ બાદલ, અને કહે છે કે હું હિંચકા પર ઝૂલી અને હું જે આકાશ છે એને પકડવા માંગુ છું, વાદળને પકડવા માંગુ છું. બાદલ એટલે કે વાદળ, હું વાદળને પણ ઝૂલા સાથે પકડવા માંગુ છું બરાબર. સમજાઈ ગઈ કવિતા. હવે આગળ જુઓ શબ્દાર્થ. શબ્દાર્થ ની અંદર કહે છે ઝૂલા એટલે કે પાલના અથવા તો હિંડોળા, ગુજરાતીમાં કહેવાશે હિંચકો. પત્તા યાની પણ, ગુજરાતીમાં કહેવાશે પાન અથવા તો પાંદડા. આસમાન યાની આકાશ બરાબર. હવે જુઓ પાછળ તમને આપેલું છે અભ્યાસ, પઢીએ ઓર બોલીએ. અમ્મા ઝૂલા ચઢકર બઢકર દિલ્હી મઝા બળા ઉડકર ધરતી ઓર રિમઝિમ, આ તમને ખાલી બોલવાના હતા બરાબર. હવે પ્રશ્ન નંબર બી છો. પ્રશ્ન કે ઉત્તર બી છે. ઝ વાલે શબ્દ કવિતા મેં સે ઢૂંઢકર બોલીએ. તમારે જે કવિતા છે એમાંથી જોવાનું છે કે જે જ હોય, જ આવતો હોય એવા શબ્દ લખવાના છે. તો જુઓ આપણે લખીએ, જે જ વાળા શબ્દ છે જુઓ.
એમાં તમને જ વાળા શબ્દ આપેલા છે ઝૂલ, ઝૂલા. આ પ્રશ્ન નંબર બીજો છે અને એમાં પેલો ઝૂલ, ઝૂલા, ઝુલુંગી, અને રીમઝીમ. બરાબર, આ બધા જે ઝ વાળા શબ્દ છે એ લખવાના હતા. હવે બીજો જુઓ, આપને કહાં કહાં ઝૂલે દેખે હે, આપને એટલે કે તમે ક્યાં ક્યાં હિંચકા જોયેલા છે. લખજો, મેને ઘર મે, બગીચે મે, ઓર સર્કસ મે ઝૂલે દેખે હે. શું કહે છે કે તમે ક્યાં ક્યાં હિંચકા જોયેલા છે? તો મેં આ લખેલું છે, મેને ઘર મે, બગીચે મે, ઓર સર્કસ મે ઝૂલે દેખે હે. બરાબર, એટલે કે મેં ઘરમાં, બગીચામાં અને સર્કસમાં જોયેલા છે. ત્રીજું, આપ કિસ તરહ કે ઝૂલે મે ઝૂલે હો, તમે કેવા કેવા પ્રકારના હિંચકામાં બેઠેલા છે અથવા તો ઝૂલેલા છે. તો એમાં લખજો, મેં રસ્સી કે ટાયર કે ઓર ડાલી કે ઝૂલે મેં ઝૂલા હું. શું કહે છે કે તમે કેવા કેવા હિંચકા પર ઝૂલેલા છો? તો મેં રસ્સી કે ટાયર કે ઓર ડાલી કે ઝૂલે પર ઝૂલા હું. કે હું ડાળી ઉપર, ટાયર ઉપર જે હિંચકા બનાવેલા છે એના ઉપર હું ઝૂલેલો છું. પ્રશ્ન નંબર 4, પહેલી વાર ઝૂલા ઝૂલને કા અનુભવ બતાય. તમે જ્યારે પહેલી વખત હિંચકા પર બેઠા હોય એનો અનુભવ લખવાનો છે. તો લખો એમાં, ઉસ દિન મેં ખેત મેં ઉસ દિન મેં ખેત મેં ગયા થા. હમારે ખેત કે પાસ નીમ કા, નીમ યાની લીમડો. બરાબર, નીમ કા એક પેડ થા. માને નીમકી ડાલી પર, નીમકી ડાલી પર રસ્સી બાંધ કર મેરે લીએ, મેરે લીએ ઝૂલા, ઝૂલા બના દિયા થા. શું કહે છે કે તમારે જ્યારે પહેલી વખત તમે ઝૂલા પર બેઠા હો એનો અનુભવ કેવાનો હતો? તો હવે એમાં જુઓ, ઉસ દિન મે ખેત મે ગયા થા, હમારે ખેત કે પાસ નીમ કા એક પેડ થા, માને નીમ કી ડાલી પર રસ્સી બાંધ કર મેરે લીએ ઝૂલા બના દિયા.
હા તો હવે કે છે કે હું એક દિવસ ખેતરમાં ગયો હતો ત્યારે અમારો જે ખેતર હતું એની બાજુમાં નીમ યાની લીમડો તો લીમડાનું ઝાડ હતું એની ડાળી પર મા એટલે કે મારી માતા છે મારા મમ્મીએ મને એની ડાળી ઉપર રસ્સી યાની જે દોરો હોય બરાબર રસ્સી યાની જે દોરી હોય બરાબર એનાથી મને ઝૂલો બનાવી આપ્યો હતો બરાબર હવે જુઓ એમાં પ્રશ્ન પછી જો સ્વાધ્યાયમાં પ્રશ્ન પહેલો સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર પહેલો જુઓ એમાં શું કહે છે લડકા અમ્મા કો ક્યા લગાને કો કહેતા હે તો અમ્મા છે બરાબર કાવ્યની અંદર જે છોકરો હતો એની મમ્મીને શું કહેતો હતો તો કે ઝૂલા લગાવવાનો કહેતો હતો એમાં લખજો લડકા અમ્મા સે અમ્મા સે ઝૂલા લગાને કો કહેતા હે બરાબર કે જે છોકરો હતો એની મમ્મીને હિંચકો લગાવવાનો એટલે કે હિંચકો બાંધી દેવાનો કહેતો હતો લડકા કિસકો છૂને કી બાત કરતા હે તો છોકરો હતો એ કોને કોને અડવા માંગતો હતો કોને છૂવા માંગતો હતો કે આસમાન કો છૂને કી બાત કરતા હે आसमान को छूने की बात करता है बराबर हवे त्रीजो तुला कौन कौन झूल रहा है ત્યારે જે છોકરો છે એ હિંચકા ખાતો તો ત્યારે એની સાથે કોણ કોણ ઝૂલતું હતું તો કે પત્તા ડાલી ઓર ધરતી डाली पत्ते और धरती बराबर हवे ना पछी सूचना के अनुसार अभिनय की छे हवे ना पछी काव्य पंक्ति पूर्ण की छे आ काव्य पंक्ति छे ए पूरी करी लेजो प्रश्न नंबर चार सही विकल्प चुनकर રિક્ત સ્થાનો કી પૂર્તિ કી છે એટલે કે વિકલ્પ જે આપેલા છે એના પરથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે મે ખેલ ખેલ ખાલી જગ્યા મે ખેલ 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 રહા હું એમાં તમને બે ઓપ્શન આપેલા છે એમાંથી શોધીને લખવાનું છે તો પહેલી ખાલી જગ્યામાં આવશે રહા હું બીજું હમ પાઠશાલા જા રહે હે બરાબર હમ પાઠશાલા જા રહે હે પછી યહ હાથી હે ખાલી જગ્યા સૂંઢ લંબી હે કોની સૂંઢ તો કે હાથી ની તો આવશે એમાં ઇન્કી કોની હાથીની બરાબર એટલે કે ઇન્કી ખાલી જગ્યા કૌવા હે ઉસકા રંગ કાલા હે તો આપણે આગળ જોયું તો યહ વહ યે વે ક્યારે વપરાય બરાબર તો દૂર હોય તો આપણે કહેશું વહ યે તિતલિયા હે ખાલી જગ્યા પંખ રંગબેરંગી હે કોની પાંખો તો કે તિતલી એટલે કે પતંગિયાની પાંખો તો આવશે ઇનકે વે લડકે હે ખાલી જગ્યા બસતે લાલ રંગ કી હે એટલે ઉનકે બરાબર આ ખાલી જગ્યાનો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે પછી વિરોધી શબ્દ દેખકર વાક્યો કે પ્રયોગ કી છે તો વિરોધી શબ્દ લખી અને વાક્ય બનાવવાના છે એમાં જુઓ
વિરુદ્ધાર્થી લખવાનું છે. પેલું આપેલું છે ઉપર, તો શું આવશે? નીચે. તમારે અહીંયા બાજુમાં જગ્યા આપેલી છે, વાય એનો અર્થ લખી લેજો, અને વાક્ય છે અહીંયા નીચે ક્યાંય પણ તમે લખશો તો ચાલશે, બરાબર? તો વાક્ય લખો એમાં. હવે વાક્ય પ્રયોગ એક એક ના અલગ અલગ કરવાના છે, ઉપરનું પણ અને નીચેનું પણ, બરાબર? લખજો એમાં. આકાશ ઉપર હે. પછી બીજું વાક્ય, ધરતી ધરતી નીચે હે. બીજું, આસમાન આસમાનનો વિરુદ્ધાર્થી થશે ધરતી. એના વાક્ય લખજો. વાક્ય લખજો, ઉપર આસમાન હે, ઉપર આસમાન હે, બરાબર? બીજું વાક્ય, નીચે ધરતી હે. ત્રીજું, ચઢના. તો ચઢનાનું વિરુદ્ધાર્થી થશે ઉત્તરના, બરાબર? વાક્ય લખો. વાક્યમાં લખજો, ગિરનાર ગિરનાર ચઢના ગિરનાર ચઢના આસાન નહીં હે. કે ગિરનાર ચઢવું છે એ આસાન નથી, એટલે કે સરળ નથી. પછી બીજું લખજો, ગિરનાર ઉત્તરના ભી આસાન નહીં. ઉત્તરના ભી મુશ્કિલ હે, બરાબર? હવે ચોથું જુઓ, ચોથું લખજો, ચોથાનો અર્થ લખજો બડા. વિરુદ્ધાર્થી થશે છોટા. વાક્ય લખો. વાક્ય બનશે, મેરા એક ભાઈ મુજસે બડા હે, બરાબર? બીજું વાક્ય, મેરા એક ભાઈ મુજસે છોટા હે, બરાબર? હોમવર્ક ની અંદર પાઠ નંબર 7 નું સ્વાધ્યાય એક વાર, બરાબર? હોમવર્ક ની અંદર છે, આજે છે આપણે પાઠ નંબર 7 કરેલો છે, એમાં સ્વાધ્યાય જે છે એ એક વખત લખી અને પાકું કરવાનું છે.